विधानसभा चूंटणी ने लईने तमाम समाजों में क्या चर्चानो दौर छे, त्यारे भावनगर में कोळी समाज कई रीते महत्वपूर्ण छे, क्या क्या महत्वना फेक्टर छे, जुओ आ अहेवाल में। कोळी मतदारों नो पावर, त्रणे पार्टीए कोळी समाज ने साचव्यो। बेहजार 22 मां कोळी समाज कोनी बाजू? समग्र गुजरात में सौथी वधारे मतदारों धरावतो समाज एटले कोळी समाज। पाटीदार समाज करता पण वधारे मतदारों नी रीते गुजरात में प्रभुत्व कोळी समाज नू छे। अने एज कारण छे के त्रणे पार्टीओ, चाहे भारतीय जनता पार्टी होय के कांग्रेस के पछी आम आदमी पार्टी, तमामे कोळी समाज नू प्रतिनिधित्व स्वीकारेलू छे। गुजरात में कोळी समाज ना अनेक कद्दावर नेताओं छे, जेमा पुरुषोत्तम सोलंकी, हीराबाई सोलंकी, कुंवरजी बावड़िया, पूजाभाई वंश, आवा अनेक नेताओं नो समावेश थाय छे। 2022 ना जंग में भाजपे कोळी समाज ना उम्मीदवारों ने टिकट आपी छे। कांग्रेसे पण दर वक्त नी जेम आ वखते पण शक्तिशाली कोळी उम्मीदवारों ने उभा राख्या छे। त्यारे 2022 नी चूंटणी में आम आदमी पार्टीए पण शिक्षित अने वर्चस्व धरावता कोळी समाज ना उम्मीदवारों ने मैदाने उतार्या छे। दरियाई पट्टी ने गुजरात की दरियाई पट्टी जे छे, जे मोटी छे, ए सौ कोई जाने छे। त्यारे अने ए पट्टी पर वसतो कोळी समाज राजकारण में सौथी मोटो परिबल तरीके रह्यो छे। भावनगर जिल्लानी ज वात करिए तो 7 बैठक में 4 बैठक पर भारतीय जनता पार्टी कोळी समाज ना उम्मीदवार ने उभा रख्या छे। अलबत्त कांग्रेसे पण कोळी ने प्राधान्य आप्युं छे, पण आ जोता अने भारतीय जनता पार्टीए कोळी समाज ने पोतानी साथे लीधो, पछीथी एने पण जे फायदा थया छे, कोळी समाज ने पण जे पण फायदा थया छे, तेनी असर सीधी ज बन्ने पक्षे थई छे। अने आ वखते पण 2022 मां ત્રીજી પાર્ટીની એન્ટ્રી થઈ છે, ત્યારે તેમણે પણ કોળી સમાજને પૂરું વજન આપ્યું છે, જોઈ શકાય છે। કોળી સમાજની વાત કરીએ તો આ સમાજ મુખ્ય 3 ભાગમાં અને 22 થી 24 જેટલા પેટા ભાગમાં વહેંચાયેલો છે। ગુજરાતની 7 કરોડની જનતામાંથી 1.5 કરોડની વસ્તી કોળી સમુદાયની છે। 2012 માં કોળી સમાજના 18 ધારાસભ્ય ચૂંટાયા હતા, જ્યારે 2017 માં 27 ધારાસભ્યો આ સમાજમાંથી ચૂંટાઈને આવ્યા। 2015 ના પાટીદાર ઓબીસી અને દલિત આંદોલનો બાદ આવેલી 2017 ની ચૂંટણીમાં ચિત્ર બદલાયું હતું અને પાટીદારની સાથે કોળી વોટ બેંકમાં ગાબડું પાડવામાં કોંગ્રેસ સફળ રહી। 2017 માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 2.57% વધારે મત મળ્યા અને 32 વર્ષ બાદ 77 બેઠક કોંગ્રેસે જીતી અને ભાજપ 99 બેઠક પર અટકી ગઈ। અને એટલે જ આમ ભલે સમાજ અલગ હોય, પરંતુ વોટિંગના દિવસે જો એક થઈ જાય તો ભલ ભલાના આસન ડોલાવી શકે છે। રાજકીય પક્ષો કોળી સમાજની અવગણના નથી કરી શકતા, દરેક પક્ષે કોળી વિસ્તારોમાં ઉમેદવાર પણ સમજીને મૂકવા પડે છે। ભાજપનું કહેવું છે કે કોળી સમાજનો વિકાસ તેમના શાસનમાં ખૂબ થયો છે અને એટલે જ કોળી સમાજ તેમની સાથે છે, જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે કોંગ્રેસે હંમેશાથી કોળી સમાજને પ્રતિનિધિત્વ આપ્યું જ છે। કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમભાઈ સોલંકી હોય, કુંવરજીભાઈ બાવળિયા હોય, એવા દરેક એવા દિગ્ગજ નેતાઓ જે પાર્ટીની સાથે જ રહ્યા છે અને પાર્ટીએ ખૂબ બધા વિકાસના કામો કર્યા છે, તેમાં દરેક સમાજના લોકોનો પણ વિકાસ થયો છે, એમાં કોળી સમાજનો પણ ખૂબ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસ થયો છે, એટલે ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે। અને કોળી સમાજને પ્રભુત્વ વધારે કોઈ આપ્યું હોય તો કોંગ્રેસ પક્ષે આપ્યું છે। આજે પણ આ ઇલેક્શનમાં પણ 3 ટિકિટ કોળી સમાજને અમે કોંગ્રેસ પક્ષે આપી છે અને યુવાન 2 યુવાન છે, એ ગારિયાધારની સીટ અને પૂર્વ વિધાનસભાની, 2 કોળી યુવાનો લડે છે। અને હર હંમેશા હું એવું માનું છું, જે કદાચ અત્યારે કુંવરજીભાઈ બાવળિયાળી છે, ભલે ભારતીય જનતા પાર્ટીના અત્યારે આગેવાન હોય, પણ મૂળ તો કોંગ્રેસી ને, મૂળ કોંગ્રેસે હંમેશા આ સમાજને હંમેશા વિકાસમાં અને રાજકીય રીતે ખૂબ મહત્વ આપ્યું છે। જોકે આ વખતે 2022માં ભાજપ દ્વારા સિનિયર એક પણ કોળી ઉમેદવારને નારાજ કરવામાં નથી આવ્યા અને કોળી સમાજના વર્ચસ્વવાળી સીટો પર કોળી સમાજના ઉમેદવારોને જ મેદાનમાં ઉતારાયા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા પણ 2017 કરતા વધારે કોળી સમાજના ઉમેદવારો જીતે તેવા પ્રયત્નો ઉમેદવારોની પસંદગીમાં જોવા મળ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીએ પણ કોળી સમાજનું પ્રભુત્વ જોઈને તેમની પસંદગી કરી છે। સમગ્ર ગુજરાતમાં કોળી સમાજનું મતદારોની રીતે ભારે પ્રભુત્વ છે,
ગુજરાતની અંદર 23% થી વધારે વસ્તી ધરાવતો કોળી સમાજ આ વખતની ચૂંટણીમાં ભારે નિર્ણાયક રહેશે, કારણ કે સમગ્ર ગુજરાતના 8 જિલ્લાઓમાં 40 જેટલી વિધાનસભા સીટો પર કોળી મતદારો અસર કરે છે। ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી પાસે પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવળિયા જેવા દિગ્ગજ નેતાઓ અત્યારે છે, ત્યારે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે પણ કોળી સમાજના ઉમેદવારોને ટિકિટ આપવા માટે પાછી પાની નથી કરી। સૌરાષ્ટ્રની અંદર 25 સીટો અને દક્ષિણ ગુજરાતની અંદર 10 જેટલી સીટો પર કોંગ્રેસના ઉમેદવારો અત્યારે ફાઇટ તેના સામેના ઉમેદવારોને ફાઇટ આપી રહ્યા છે, ત્યારે આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ કોળી સમાજને રીઝવવા માટે અનેક લોકોને ટિકિટ આપી છે। આ તમામ જાતિગત સમીકરણ બાદ જોઉં રહ્યું કે 1 તારીખે અને 5 તારીખે કોળી સમાજ કોના તરફી રહેશે। અજિત ગઢવી, TV9, ભાવનગર।